આશિયાના નગર બારડોલી ખાતે મુસ્લિમ સમાજમાં હાલની સાંપ્રત પરિસ્થિતિમાં વ્યસન, શિક્ષણ, સામાજિક રાજકીય જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે દેશના દલિત આદિવાસી વંચિત અને મુસ્લિમ સમાજ સાથે ભાજપા સરકાર દ્વારા થતા અન્યાય અત્યાચાર સામે કોંગ્રેસ નેતા શ્રી રાહુલ ગાંધીજી હંમેશા સડકથી સંસદ સુધી પોતાની આવાજ બુલંદ રાખે છે અને નેતા જ્યારે બારડોલી ખાતે ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યા હોય તેમનો મુસ્લિમ સમાજ મોટી સંખ્યામાં મિનારા મસ્જિદ ખાતે સવારે 9 કલાકે ઉપસ્થિત રહીને રાહુલજી સમર્થનમાં ઉભા રહીને પ્રોત્સાહન આપે એ માટે બારડોલી નગરપાલિકામાં કોર્પોરેટર આરિફ પટેલ અને તેમની ટીમ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં મળેલા સભામાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલા, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, બારડોલી શહેર કોંગ્રેસ પ્રમુખ કિરણભાઈ લાકડાવાલા, મુસ્લિમ સમાજના અગ્રણી સાબીરભાઈ મલેક વગેરે સહિત સ્થાનિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ બારડોલી નગરપાલિકાના કોર્પોરેટર મારા ભાઈ આરિફભાઈ પટેલ, એમના સાથી મિત્ર મુબારકભાઈ પટેલ અને સચિનભાઈ પટેલને સૌ ટીમે એક બારડોલીના સ્થાનિક મુસ્લિમ સમાજમાં જનજાગૃતિ આવે, વ્યસન સામે, શિક્ષણ સામે, સામાજિક અને રાજકીય રીતના ભાગરૂપે એના જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજરોજ એક મિટિંગનું આયોજન કર્યું હતું. એમાં આજરોજ હું ઉપસ્થિત રહ્યો છું. મુસ્લિમ સમાજની અંદર એ નવયુવાનોમાં વ્યસન કરવાની જે સંખ્યા વધી રહી છે એના માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી અને નશાથી મુક્તિ કઈ રીતે અમારા સમાજના મળે એના માટેના અમારા સૌના એક સાથે પ્રયત્ન રહેશે. શિક્ષણની અંદર જે અમને અધિકાર છે અને ઘણા અધિકારથી વંચિત રાખવાના સરકારના પ્રયાસો થઈ રહ્યા છે, અમારા સમાજનું શિક્ષણ સ્તર કેવી રીતે ઊંચું આવે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું. એના માટેની ખૂબ સારી ચર્ચા થઈ અને રાજકીય રીતે જોવા જઈએ તો આ દેશમાં 2014થી લઈને અત્યાર સુધી છે પાછલા 10 વર્ષમાં માત્ર હિન્દુ મુસ્લિમના એજન્ડા પર જ કામ કરતી ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, એ સરકારની સામે સેક્યુલર અને બિન બંધારણીય જે અધિકારો છે એને માનીને સેક્યુલર માઇન્ડથી સરકાર ચાલે, સૌને પોતાના હક અધિકાર મળે અને જે સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર દલિત આદિવાસી વંચિત ને મુસ્લિમો સાથે એના સામાજિક કે બીજા આર્થિક કે બીજા અન્ય કારણોમાં અવ્યવહાર કરી રહી છે કે એની સાથે અસમાનતા રાખી રહી છે કે એની વિરુદ્ધમાં જઈ રહી છે કે એની સાથે અન્યાય કરી રહી છે એને ન્યાય આપવાના ભાગરૂપે આજે કોંગ્રેસના અમારા નેતા રાહુલ ગાંધીજી જે હંમેશા સમાજના દરેક પ્રશ્નોને વાચા આપવા માટે પોતાની અવાજ બુલંદ રાખે છે, સડક પર લડે છે, સંસદમાં લડે છે, એ નેતા જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જે નીકળી છે એ યાત્રા જો બારડોલીના આંગણે આવી હોય તો મુસ્લિમ સમાજની સૌની એક નૈતિક ફરજ બને છે કે યાત્રાની અંદર આવતીકાલે સવારે 8:30 કલાકે મિનારા મસ્જિદ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોંગ્રેસના નેતા રાહુલજીનો જુસ્સા વધારે, એનું ઉત્માભર્યું સ્વાગત કરે અને આપણી અમારા સમાજને અમે એ જ અપીલ કરવા માટે આવે છે કે આપણી એક જ નૈતિક ફરજ છે કે આપણે માત્ર 1 કલાક રાહુલજી માટે આપવાનો છે. એ માણસ આજે આટલા મહિનાઓથી રોડ પર છે આપણા માટે, આપણા સૌ માટે, તો આપણે એટલી જ ફરજ છે કે આપણે એના માટે એક દિવસ આપણા આંગણે આવ્યો હોય તો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહીને એને એવું નૈતિક પીઠબળ પૂરું પાડીએ કે વ્યક્તિને એમ લાગવું જોઈએ કે હું જેના માટે લડી રહ્યો છું કે એના સાથે ઊભો છું એ સમાજ પણ મારી ફેવરમાં છે, મારા ટેકામાં છે, મારા સમર્થન.